મોરબી જિલ્લામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં વ્યાજખોરોના ત્રાસથી પીડાતા નાગરિકો એકઠા થયા હતા અને તેમની વ્યથાઓને જ્યારે પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવી એ સમયે અરજદારોનું દર્દ છલકાયું હતું. આ લોક દરબારમાં મોરબી જિલ્લાના તમામ પોલીસ મથકના ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ રવિ નિમાવત. મારો દીકરો અભણ છે, એને 11 મહિનાનું લેવાનું હતા પૈસા, અને એને એને મારું ખેતર લખી નાખ્યું, દસ્તાવેજ પાકો કરી નાખ્યો. તમે બાકી રહો છો, કયા વિસ્તારમાં રહો છો? અમે હે નાની બરાઈ ના, નાની બરાઈ માળિયા, માળિયા તાલુકા ના, માળિયા પીએસઆઈ. એને લખી નાખ્યું, મારા આખું ખેતર લખી નાખ્યું. માળિયા પીએસઆઈ ક્યાં? અને ઈ મારે એમ માંગ્યા, એને 3 લાખ રૂપિયા લીધા, એને 19 લાખ રૂપિયા 60 હજાર રૂપિયા માંગ્યા. કાના ભાઈ કોઈ તે જેને લીધા માંગ્યા. તાલુકા પોલીસ સ્ટેશન માં હેલ્પ ડેસ્ક માં બેન તમે સંપર્ક કરો. હેલો, હેલો, મારું નામ પ્રભાબેન ભરતભાઈ પટેલ છે. હું ખોખાણી શેરી દરબાર ગઢમાં રહું છું. મારા ઉપર મેં બેંકમાંથી 10 લાખ રૂપિયાની લોન લીધી અને મેં લોન ક્લિયર કરી, છતાંય મારા આગળથી તમે જો તો દસ્તાવેજ ઉપર લોન હોય અને બધું અમારું આખું. હેલો, અમે દરબાર ગઢ ખોખાણી સીમ રહું છું. એસબીઆઈ માંથી 10 લાખ લોન ઉપાડી, મારું ભરણ હતું, મેં બધું વેચી નાખ્યું, છતાં આ લોકો ને હેરાન પરેશાન કરે છે. તમારી ફરિયાદ આપી તો પીઆઈ સાહેબ જાડે સાહેબ હાજર છે. ફરિયાદ કઈ દીધી સાહેબ? મારે મેં ફરિયાદ કરી દીધી આ રાખે છે ને, હું વાઈફ પર લખાવા ગઈ હતી પણ અમને કોઈ નિવાડો લેતા ડા લોકો દેતા નથી. અમને હજી એક ટોર્ચર તો ચાલુ જ છે. મારી હુકુમત છે, એમની ફરિયાદ છે, કરી દેશે બેન. હા, આ પીઆઈ સાહેબ હાજર છે બેન. જાડેજા સાહેબ, તમે એમનું સર? હું રામેશ્વર નગર થી આવું છું, રામેશ્વર ગામ થી આવું છું. મારું નામ શારદાબેન છે. મારો છોકરા ને 91 થઈ ગયું, તો વયો ગયો છે. આ 2 વર્ષ છે, તમારો છોકરો તમારા સંપર્ક માં છે બેન? તમારો છોકરો સંપર્ક માં તમારા છે? ₹25,000 પેલા લઈ લીધું હતું એ લોકોએ, અને અત્યારે હાલ પાછા 15 દિવસ મને કોલ કરીને એવું કે હજી તારે 75,000 રૂપિયા વ્યાજ દેવાનું. મને મારું નામ અમન ભલગામા છે, હળવદ થી બિલોંગ કરું છું સાહેબ. મેં વ્યાજે પૈસા લીધા હતા 4 લાખ રૂપિયા, તેની સામે મેં 3,50,000 ચૂકવી દીધા છે. અને મારી નવી એમએચ ગાડી હોન્ડા ટોપ મોડલ હતું, એ નવી 2,000 કિલોમીટર ફક્ત ચાલેલી, એ વ્યાજવાળા લઈ ગયા છે આજથી લગભગ 2 વર્ષ પહેલા. પણ મેં ડરના લીધે કે સમાજમાં નામ આવશે કે છાપામાં નામ આવશે, એના લીધે મેં ફરિયાદ નથી દાખલ કરી. આ કેસ લગભગ 3 વર્ષ પહેલા મારી સાથે આવું બની ગયું છે. પણ હળવદમાં જે લોક દરબાર કરેલો ઢોલ સાહેબ પીએ, એમને મેં સાંભળ્યા, એમની અમને હૂંફ મળી. પછી મેં અમારી નજીકની સોસાયટીમાં રહે છે પોલીસ કોન્સ્ટેબલ યોગેશદાન ગઢવી, એમનો મેં સંપર્ક કર્યો. એમણે અમને પૂરેપૂરી હૂંફ આપી કે તમે આવો પોલીસ સ્ટેશન અને ઢોલ સાહેબને મળો અને લેખિતમાં ફરિયાદ દાખલ કરો, તમારો નિવેડો યાદવ સાહેબ લાવી દેશે. એટલે મેં કાલ રાતે મેં 9:30 વાગે ફરિયાદ દાખલ કરી છે. આપને સાહેબ ડીએસપીને નમ્ર વિનંતી કે મારો જલ્દી નિવેડો. આજે મોરબી ખાતે લોકો જે વ્યાજના કુચક્રમાં જે ફસાયેલા હોય એને બહાર કાઢવા માટેનો એક
લોક દરબારનું આયોજન કરવામાં આવેલું છે. એમાં મોટી સંખ્યામાં લોકો તેમજ માનીય ધારાસભ્યશ્રીઓ હાજર રહેલા છે. આ લોક દરબારમાં જે લગભગ 8 જેવી લોકોની રજૂઆતો આવેલી છે, એ તમામ લોકોની રજૂઆતો ઉપર અહીંયા પોલીસ સ્ટેશનોની હેલ્પ ડેસ્ક ઊભી કરવામાં આવેલી છે. એ તમામ હેલ્પ ડેસ્ક ઉપર એ અરજીઓનો સ્ક્રુટની કરવામાં આવશે અને જે જે વિરુદ્ધમાં પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે. કોઈ પણ વ્યાજખોરોને બક્ષવામાં નહીં આવે, એના વિરુદ્ધમાં પોલીસ દ્વારા ફરિયાદ દાખિલ કરી એ લોકોની ઘરની ઝડપી તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સની કબજા એ તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે જે જે લોકો એ પ્રોગ્રામમાં નથી આવી શક્યા એ લોકોને પણ અપીલ કરું છું કે આપના નજીકના પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક જઈ અને જે જે વ્યાજખોરો હોય એના વિરુદ્ધમાં તાત્કાલિક પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવું જોઈએ. આ પોલીસ દ્વારા જે ઝુંબેશ છેલ્લા કેટલા ટાઈમથી ચાલુ છે, ગયા વર્ષે અમે 32 જેવા કેસો દાખલ કરી અને તમામ જે વ્યાજખોરો પગલાં લેવામાં આવેલા હતા, આ વર્ષે આ ઝુંબેશ સ્પેશિયલ ઝુંબેશ તરીકે હાથ ધરવામાં આવેલી છે. એટલે આ વર્ષે પણ પગલાં લઈશું અને કન્ટિન્યુઅસ પ્રોસેસ છે જેથી આપણે લોકોને આખી જે કુચક્ર છે